નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. યુપીએસસી સિવિલ પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 100માં 3 ગુજરાતીઓનો ડંકો. સૌરાષ્ટ્રભરમાં કાલથી તાપમાનનો પારો ફરી ઉંચકાશે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2023 CAC નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેશ પ્રધાન બીજા ક્રમે રહ્યો છે. ત્રીજો રેન્ક અનન્યા રેડ્ડીએ અને ચોથો રેન્ક પીકે સિદ્ધાર્થ રાજકુમારે હાંસલ કર્યો છે. રૂહાની 5મા સ્થાને છે, ત્યારે યુપીએસસી પરીક્ષામાં જનરલ કેટેગરીના 347, ઈડબ્લ્યુએસ કેટેગરીના 115, ઓબીસી કેટેગરીના 303, એસસી કેટેગરીના 165 અને એસટી કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા છે. આ પરીક્ષામાં ટોપ 100માં ગુજરાતના વિષ્ણુ શશિકુમારનો 31મો રેન્ક, ઠાકુર અંજલી અજયનો 43મો રેન્ક, અતુલ ત્યાગીનો 62મા રેન્કમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, પરંતુ આવતીકાલ 17 એપ્રિલની ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ રહ્યા છે. રાજકોટ સિવાય ફક્ત સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રી નોંધાયો છે, જ્યારે ઉત્તર ભારતમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું નથી. હજુ તાપમાન વધે તેવી શક્યતાઓ સાથે જણાવ્યું છે કે બુધવાર સુધીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ અસર 2 દિવસ સુધી રહેશે અને ત્યારબાદ પારો ક્રમશઃ ઘટી શકે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ આજે સવારે જાગનાથ મંદિરથી દર્શન કરી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલને ફૂલહાર અર્પણ કરી જંગી જાહેર સભા સંબોધી હતી. આ જાહેર સભામાં ભાજપ પક્ષના કદાવર નેતાઓ, આગેવાનો અને વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા હતા. સભા સંબોધ્યા બાદ પરસોત્તમ રૂપાલા કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને જંગી લીટી જીતાડવા માટે જે શક્તિ પ્રદર્શન હાથ ધરવા આવ્યું, તેમાં ખૂબ બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા અને અબકી બાર 400 પારના નારા પણ લગાવ્યા હતા. આજે વિશાળ સંખ્યામાં જાગનાથ મંદિરથી દર્શન કરી અને લગભગ 25,000 લોકોની હાજરીમાં રેલી રૂપે જાગનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ સરદારજીનું જે સ્ટેચ્યુ છે બહુમાળી ભવન, ત્યાં સુધીમાં લગભગ 25,000 લોકોનો રેલો હતો. સૌએ આશીર્વાદ આપ્યા અને રૂપાલા સાહેબે પોતાની સ્પીચ આપી અને અહીંયા કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભર્યો. એ પ્રધાનમંત્રી કે સીઆર પાટીલ સાહેબે જે લક્ષ્યાંક આપ્યો છે એનાથી અમે વધુ લીડથી જીતશું. મને લાગે 7,51,000ની લીડ અમને મળે એવી જે અત્યારનું વાતાવરણ છે ને, અત્યારે જે લોકો અમારી સાથે છે, જેટલા બધા લોકો તમામ વર્ગના લોકો સાથે છે અને તમામ યુવાનો સાથે છે, ખેડૂતો સાથે છે, મહિલાઓ ખૂબ મોટી સાથે, કેમ કે એને 3 કરોડ મકાન આપ્યા છે, લખપતિ દીદી બનાવી છે, ડ્રોન દીદી બનાવી છે, એટલે મહિલાને 80 કરોડ લોકોને અનાજ આપ્યું છે, 50 કરોડ જનધન ખાતા ખોલ્યા છે. આ બધા લાભાર્થીઓ છે. વિકસિત ભારતની જે ગાડી નીકળી હતી મોદી સાહેબની ગેરંટીની ગાડી, એમાં ઘરે ઘરે જઈને એને જે જે સગવડતા બાકી હતી એ આ પહેલી સરકાર છે વિશ્વમાં કે દેશમાં કે ઘરે ઘરે જઈને એના ક્યાં ક્યાં લાભ બાકી છે એ સામેથી જાગૃત કરી અને એના ફોર્મ ભરાવ્યા, એના ગેસના બાટલા આપ્યા, અનાજ આપ્યું, આયુષ્યમાન કાર્ડનો લાભ આપ્યો. એટલે આ બધા લાભના હિસાબે અમારી લીડ 100% 7 લાખથી ઉપર જશે. નહીં, સ્વાભાવિક જ છે. હું ભાજપનો કાર્યકર્તા છું, ભાજપનો આગેવાન છું અને રૂપાલા સાહેબની સાથે હું વર્ષોથી જોડાયેલો છું અને અમે રાજ્યસભામાં ઘણા ટાઈમથી સાથે છે, એની મને ખૂબ ઊંફ મળે છે. તો પાર્ટીના દરેક સામાન્ય કાર્યકર કે રાજ્યસભા સભ્ય બધાનું કર્તવ્ય છે ઉમેદવારને સારી લીડ અપાય અને જીતાડવાનું. હે રામ રામ, હે રામ રામ, ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલા જાગનાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને
રાજકોટના નાગરિકોને પાર્ટીના શુભેચ્છકોને મારી સલામ છે. ધન્યવાદ. આવતીકાલે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત રાજકોટમાં શ્રી રામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજનગર સૂર્યમુખી હનુમાન મંદિરથી શોભાયાત્રા શરૂ થશે, જે નાના માવા ચોક, મોકાજી સર્કલ, ભીમનગર, સ્પીડવેલ ચોક અને સ્વર્ણભૂમિ ખાતે શોભાયાત્રાનું પૂર્ણ થશે, જ્યાં મહાઆરતી પણ યોજાશે. આ શોભાયાત્રા અને મહાઆરતીનો ભક્તોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. રામનવમી આવતી હોય ત્યારે હિન્દુ કેલેન્ડર મુજબ પહેલા મહિનો અને નવમા દિવસે રામ ભગવાનનો જન્મ આવી રહ્યો, જન્મ થયો હોય ત્યારે આપણે રામનવમી ઉજવતા હોઈએ છીએ. ત્યારે કે શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, રાજ્ય રાજ્યે આપણે રામનવમીનો પર્વ ઉજવતા હોઈએ છીએ. એટલે કે શ્રીરામ યુવા ગ્રુપ રાજકોટ શહેર લેવલે રેલીનું, મહારેલીનું આયોજન કરતું હોય ત્યારે, રામ ભગવાનની રથયાત્રા તરીકે આપણે રેલીનું આયોજન કરતા હોય ત્યારે, આપણે સર્વ 18 વર્ણના સર્વપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને આયોજન આપી છીએ કે અમારી રેલીમાં જોડાવ. સર્વ ધર્મપ્રેમી જનતાને આપણે કહી છીએ કે આવો અને રેલીની શોભા વધારો. રેલીનું મુખ્ય આકર્ષણ એટલે કે આપણે હાથી ઘોડા સાથે અને શાહી તરીકે આપણે મહારેલીનું આયોજન કરેલ છે. આપણે રેલીનું શરૂઆત સૂર્યમુખી હનુમાન એટલે કે રાજનગર ચોકથી આપણે રેલીનું આયોજન સ્ટાર્ટ કરશું. સૂર્યમુખી હનુમાન આગળ જાય એટલે નાના મોવા સર્કલ, નાના મોવા સર્કલથી ગાંધી સ્કૂલ, ગાંધી સ્કૂલથી મોકાજી સર્કલ, મોકાજી સર્કલથી આંબેડકર ચોક, આંબેડકર ચોકથી આપણે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક એટલે કે સુવર્ણભૂમિ ચોકે આપણે સમાપન કરશી અને મહાઆરતી કરશી. રેલીમાં આપણી સાથે સાધુ સંતો મહંતો બધાય જોડાય છે, તો બધાને આવવા આમંત્રણ છે. આકર્ષણ આપણે સ્પીડવેલ ચોક જ રાખેલો છે કે જે રાતના સમયે આપણે લાઇટનું આયોજન, લેઝર શોનું આયોજન કરેલું છે અને આપણે સૌથી વધારે સ્પીડવેલ ચોકમાં એટલે કે સ્ટેજને જે કાર્યક્રમ છે એટલે સ્પીડવેલ ચોક જ વધારે આકર્ષણ રાખ્યું છે. બાકી કેસરી રંગથી આખો રૂટ આપણે રંગી દીધો છે. લોકોને આમંત્રણ એ છે કે ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ રેલી કાઢીને મહારેલીનું આયોજન આપણે કર્યું છે, એટલે કે બધા વિસ્તારમાંથી નાની નાની રેલી ભેગી થઈને આપણી મોટી રેલી એ રીતનું આયોજન છે. સ્પીડવેલ ચોકમાં આપણે 8 વાગે આરતીનું આયોજન છે, તો સાધુ સંતો બધા મોટા મોટા સાધુ સંતો ત્યાં પધારશે અને 8:15-8:30 વચ્ચે આપણે આરતી કરશી. ફાયર શો રાખેલો છે, એ બધાથી આપણે આકર્ષણથી રામ ભગવાન. સાધુ સંતોમાં જનરલી આપણે ઇન્દ્રભારતી બાપુ એટલે કે જૂનાગઢ એમને આપણે આમંત્રણ પાઠવ્યું છે, તો એ આપણે ભાવભરી આમંત્રણથી આપણે હાજરી આપવાની. આપણે રેલી સ્ટાર્ટ થવાનો ટાઈમ 4 વાગ્યાનો છે અને 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં આપણે મહાઆરતી કરશે, એટલે કે 8 વાગે સ્પીડવેલ ચોકે પહોંચશે. બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી સૌથી વધુ નફો કરનારી બેંક બની છે. ગુજરાતભરની 6,300થી વધુ સરાફી મંડળીઓમાંથી સતત 6ઠી વખત બીજું સ્થાન મેળવ્યું છે. અત્યારે તેની 8 શાખા છે, જેવી કે બગસરા, ધારી, જલાલા, અમરેલી, લીલિયા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સુધી વ્યાપ પહોંચી છે. બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીમાં સભાસદની 21,000 સંખ્યા છે, તેમજ મંડળીમાં કોઈ ચૂંટણી થઈ નથી, દર વખતે સર્વાનુમતિથી વરણી કરવામાં આવે છે. ટૂંક સમયમાં ગાંધીનગર મુકામે 9મી શાખાનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સહકારી મંડળીના એમડી નીતિશ ડોડિયાએ વિશેષ માહિતી પૂરી પાડી હતી. બગસરા મંડળી આવડા મોટા ફલક ઉપર ગઈ, એટલે લોકોને આશ્ચર્ય થાય કે મંડળીથી આટલો મોટો ફલક સુધી પહોંચ્યું, તો આ સફળતા તમે કેવી રીતે જોવો છો ને એના કેવી આ સફળતાની જર્ની, આપણે કેવી યાત્રા કેવી રહી છે, ખાસ કરીને તમે બેંકના જેને જનરલ એમડી છો, તો તમે આ બેંકની સફળ કેવી રહી છે એ થોડું લોકોને ઇતિહાસ કહેશો. આપણે કીધું એમ મંડળી એટલા મોટા પ્રમાણમાં વ્યાપક બને એ ઐતિહાસિક બાબત છે. આમ જોઉં તો આ મંડળીની સ્થાપના રાજકોટના પનોતા પુત્ર અરવિંદભાઈ મણિયાનું જ્યારે એક્સિડેન્ટલી અવસાન થયું ને, ત્યારે એક શોક સભા રાખવામાં આવી હતી બગસરા, અને એમાં નક્કી થયું કે ભાઈ અરવિંદભાઈ જે પ્રકારની પ્રવૃત્તિ કરતા
સહકારી પ્રવૃત્તિ એમને ખૂબ ગમતી. બરાબર, એ પ્રવૃત્તિ પણ આપણે બગસરામાં શરૂ કરવી જોઈએ. બરાબર, એના વિચારની સાથે આ મંડળીની સ્થાપના થઈ છે. બરાબર, એટલા બધા વ્યાપમાં ગયા, એની પાછળનો જો કોઈ મોટો કોઈની પ્રેરણા હોય, કોઈની આશીર્વાદ હોય, તો અરવિંદભાઈની જે ગમતી વાત હતી ને એ અમે શરૂ કરી ને. બરાબર, એટલે આપણે એમ કહી શકીએ કે અરવિંદભાઈને સાચી સધન લીખ્યો ઈ બગસરાએ આપી, એમ કહી શકીએ. અરવિંદભાઈને આટલા વર્ષે આવડી મોટી સધન કે આપણે આપી શકીએ, એ બગસરા માટે બહુ મોટા મોટી. એટલે એમના આશીર્વાદથી જ અમે ગુજરાતની 6300 જેટલી સંસ્થાઓ છે, મંડળીઓ, એમાં બીજો નંબર પ્રાપ્ત કરવો, એમાં અરવિંદભાઈના આશીર્વાદ હોય મને એવું લાગે છે. એટલે જ અમે અહીંયા સુધી પહોંચ્યા. અમારી 8 શાખાઓ છે. હમણાં તમને ગુજરાતના લગભગ 29 જિલ્લાઓનું કાર્યક્ષેત્રની મંજૂરી મળી. દરેક જિલ્લાના અગ્રણીઓ સહકારી આગેવાનો પણ આ અમારી સંસ્થા ત્યાં પોતાનું શાખા ખોલે એવી અત્યારથી રિક્વાયરમેન્ટ આવવા મળી. એટલે કે અમારી સંસ્થા આજે ગુજરાતમાં તમામ લોકો એમને યાદ કરે છે, એમની કામગીરીને બહુ સરાહના કરે છે. એની પાછળનું કારણ કે અમારો વહીવટી અમારા ચેરમેન રશ્વિનભાઈ ઢોડિયા એ સ્થાપનાથી ચેરમેન છે, અને એમની જે વહીવટી સૂઝબૂઝ છે એના કારણે આજે અમે આ મંજિલ સુધી પહોંચી શક્યા. આગામી તારીખ 17 બુધવારના રોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રાધેશ્યામ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્રની સૌથી લાંબી અને સૌથી મોટા રૂટ ઉપર ફરતી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમીના દિવસે રામલલ્લાની 9 ફૂટ ઊંચી શ્યામવર્ણી મૂર્તિ મુખ્ય રથમાં બિરાજમાન થશે અને શોભાયાત્રામાં લાય પાત્રો સાથેના અનેકવિધ ફ્લોટ્સમાં પ્રદર્શન સાથે મોટી સંખ્યામાં રામભક્તો સહિતનો સમગ્ર રાજકોટનો હિન્દુ સમાજ જોડાશે. દુર્ગા વાહિનીની બહેનો એક બધા જ અમે અત્યારે તમામ સનાતન હિન્દુ જે કઈ આપણા રાજકોટના પ્રજાજનો છે તેમને આમંત્રણ આપવા આવ્યા છીએ કે આવતીકાલની જે રથયાત્રા છે રામનવમી નિમિત્તની, જે સમગ્ર રાજકોટમાં સવિશેષ બધા જ એરિયા કવર કરી લેવામાં આવ્યા છે, તેમાં આપ સૌ જોડાઓ અને અમારો પણ ઉત્સાહ વધારો અને હિન્દુત્વ માટેનો એક સારામાં સારો સંદેશ જાય આપણા સમાજને કે હવે જાગવાની જરૂર છે. અને બહેનો માટે આકર્ષક અમે નવદુર્ગા નાની દીકરીઓ નવ લાઈવ અમે રાખી છે અમારા ફ્લોટ દ્વારા, દુર્ગાબાઈની માતૃશક્તિ દ્વારા, તેમજ આપણા અયોધ્યામાં જે રામ ભગવાન છે અત્યારે એ જ સ્કલ્પચર સેમ ઇટ ઇઝ આપણે રામ ભગવાનનું પણ મુખ્ય રથ દ્વારા આપણે બધાને દર્શન કરાવવાના છીએ. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી અને સૌથી મોટા રૂટની શોભાયાત્રા આવતીકાલે આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. શહેરના નાણાવટી ચોક ખાતે સવારે 8 વાગે ધર્મસભાનું આયોજન થશે. ધર્મસભામાં અનેક સાધુ સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ ધર્મસભા બાદ આપણી ધર્મયાત્રા શરૂ થશે. ખૂબ જોવાલાયક, માણવાલાયક અને ખૂબ દર્શનીય એવી આપણી આ શોભાયાત્રા છે. રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા પછી આ પહેલી રામનવમી છે, એટલે હિન્દુઓમાં ઉત્સાહ ચરમસીમા ઉપર છે. રામલલ્લા બિરાજમાન છે અયોધ્યામાં, એવી જ શ્યામમણી મૂર્તિ આપણા મુખ્ય રથમાં બિરાજવાની છે અને એને આખા રૂટ ઉપર અનેક સંસ્થાઓ, મંડળો, એનજીઓ દ્વારા ભગવાન રામલલ્લાના વધામણા કરવામાં આવશે. જે આપણું શોભાયાત્રાનું સ્થળ છે ત્યાં સવારે અમે 1100 કિલો મીઠાઈ ને 1100 કિલો ફરાળનો પ્રસાદનું વિતરણ કરશું. એ અવિરત જ્યાં સુધી સ્ટોક છે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાના છીએ. આખા રાજમાર્ગો ઉપર આપણી રથયાત્રા ફરવાની છે, ત્યાં ઠેર ઠેર ગ્રુપ સંસ્થા મંડળ દ્વારા ઠંડા પાણી, શરબત, ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરશે ત્યારે રસ્તામાં અમારા દુર્ગા વાહિની અને માતૃશક્તિના બહેનો દ્વારા ફરસી રાસ પ્રસ્તુત કરવામાં આવશે. સ્ત્રી શક્તિનું શૌર્યને પ્રદર્શિત કરતો આ રાસ ખૂબ જ જોવા, જાણવા અને માણવાલાયક છે. આ ઉપરાંત અમારા આકર્ષણોમાં નવદુર્ગાના સ્વરૂપ સમી 9 બાળાઓ માતાજીના 9 સ્વરૂપનું ધારણ કરી અને લાઈવ ફ્લોટમાં રહેવાના છે. આ ઉપરાંત અનેક જોવાલાયક ફ્લોટ છે જે આવતીકાલે રાજકોટની ધર્મપ્રેમી જનતા માણશે. અને આ શોભાયાત્રા રાજકોટના ગોંડલ રોડ ઉપર સ્થિત સતયુગ રામજી મંદિર ખાતે, જ્યાં વર્ષોથી અખંડ ધૂન ચાલુ છે, ત્યાં પૂર્ણ થવાની છે. અને ત્યાં બપોરે 12 વાગે રામલલ્લાની મહાઆરતીનું આયોજન અને બધા ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.
શહેરના નાણાવટી ચોકને અયોધ્યાની જેમ શણગારવામાં આવ્યો છે. 150થી વધુ મૂર્તિઓ મૂકવામાં આવી છે અને નાના બાળકો અને મોટેરાઓ પણ ત્યાં આવી અને ફોટાઓ પાડી છે, સેલ્ફી પાડે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે. એ જ બતાવે છે કે હિન્દુ સમાજ કેટલો ઉત્સાહિત છે આ રામનવમીને ઉજવણીને લઈને. અને આજે રાત્રે પણ નાણાવટી ચોક ખાતે ખૂબ સુંદર આયોજન કર્યું છે, નાના બાળકોને ખૂબ પસંદ પડે એવો કાર્યક્રમ છે, તો તેમાં પણ લોકો જોડાય. આવતીકાલની આપણી ધર્મસભા અને ધર્મયાત્રામાં હિન્દુ જનસેલાબ જોડાય અને તમામ લોકો ભગવાન શ્રી રામલલાના વધામણા કરે એવી અમે આ સાથે બધાને અપીલ કરી છે. જૂનાગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તેના નિવાસ સ્થાનેથી કુળદેવી અને પરિવારજનોના આશીર્વાદ લઈ સભા સંબોધવા નીકળ્યા. થોડીવારમાં હજારો સમર્થકો સાથે ફોર્મ ભર્યું. જૂનાગઢ લોકસભા સીટના ઉમેદવાર રાજેશ ચુડાસમા પોતાના નિવાસ સ્થાન જોરવાડથી કુળદેવી અને પરિવારજનોના આશીર્વાદ લઈ સભા સંબોધવા નીકળ્યા હતા. રાજેશ ચુડાસમા જૂનાગઢ સરદાર ચોક ખાતે જંગી સભાને સંબોધી અને ત્યારબાદ પોતાના હજારો સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવાર સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ધરતી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી તારીખ 21 એપ્રિલ ને રવિવારે સાંજે 4-7 દરમિયાન પર્યાવરણ પ્રેમીઓ માટેનો એક પરિસંવાદ યોજવામાં આવશે. પરિસંવાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાશે, ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ પૂરી પાડી હતી. હું મિનેશ મેઘાણી, રેસકોર્સ ખાતે આવેલા શ્રી ઓદવજી વેલ્ડસેટ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યરત છું. લોક વિજ્ઞાન કેન્દ્રનું મુખ્ય કાર્ય છે સમાજના તમામ લોકોમાં વૈજ્ઞાનિક વલણ વિકસે અને એ માટે ખાસ અત્યારની જે આવશ્યકતા છે એ પર્યાવરણ જતન સંરક્ષણ અને સંવર્ધન. પર્યાવરણ જતનના ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિગત વ્યક્તિઓ અથવા તો સંસ્થાના પ્રતિનિધિઓનું એક મેળાવડો અને એ લોકોનું પરિસંવાદનું આયોજન વિશ્વ ધરતી દિવસની ઉજવણી અન્વયે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયું છે. લોકવિજ્ઞાન કેન્દ્ર પોતે પણ નિયમિત રીતે પર્યાવરણ જતન માટેના, બાળકો માટેના, સમાજના અલગ અલગ વ્યક્તિઓ માટેના કાર્યક્રમો યોજે છે અને આ અન્વયે આ વિશ્વ ધરતી દિવસ કે જેમાં વૈશ્વિક રીતે આ ધરતીને તંદુરસ્ત અને સ્વસ્થ અને હરિયાળી બનાવવા માટેના જે પ્રયત્નો સામૂહિક રીતે થાય છે એમાં એક એવી પહેલ કરવાનો પ્રયત્ન છે કે જેમાં અલગ અલગ રીતે પોતપોતાની વિચારસરણી પ્રમાણે, પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે જે કંઈ પણ કામો થતા હોય એને સંકલિત કરી અને એને એક વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે કે જેથી કરીને કલેક્ટિવલી બહુ જ સારો ઇમ્પેક્ટ આપીને પર્યાવરણ ક્ષેત્રે કામ કરી શકાય એવો એક આ સુખ્ય પ્રયાસ. 22 એપ્રિલના રોજ વિશ્વ ધરતી દિવસની ઉજવણી છે અને એની પૂર્વ સંધ્યા રવિવારે સાંજે 4-7 લોકવિજ્ઞાન કેન્દ્રના પરિસરમાં પર્યાવરણ જતન ક્ષેત્રે કામ કરતા સૌ પ્રતિનિધિઓનું એક પરિસંવાદનું આયોજન આ તકે થશે. એ નંબર મારફતે નોંધણીકરણ છે, નિઃશુલ્ક છે કાર્યક્રમ. અને આપણે જે ઉલ્લેખ કર્યો પ્રમાણે આ વખતના વર્ષ 2024ના વિશ્વ ધરતી દિવસનો વિષય જે છે પ્લાનેટ વર્સિસ પ્લાસ્ટિક. અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે વૈશ્વિક વગાડો મચ્યો છે અને એ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ડિસ્પોઝેબિલિટી ન હોવાના કારણે 22 એપ્રિલ વિશ્વ ધરતી દિવસ નિમિત્તે લોકવિજ્ઞાન કેન્દ્ર રાજકોટ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે એક પરિસંવાદનું આયોજન છે અને એ દિવસે જ અમે એક સંકલ્પ કરવાના છે નવરંગ નેચર ક્લબ કે આવતા ચોમાસામાં 300 ગામની અંદર અમે કલમી ફળાવ રોપા 1 ગામમાં 1000 લેખે રાહત દરે વિતરણ કરશું. અમે દર વર્ષે 200 ગામ તો લઈએ છીએ પણ આ વર્ષે અમે 300 ગામ એટલે લેવાના છે કે બહુ જ જરૂરિયાત છે લોકોની. કલમી ફળાવ રોપામાં કેસર કલમી આંબા હોય, કાલીપતિ ચીકુ હોય, લોટણ બોના નાળિયેરી હોય, કમરખના રોપા, કલમી બોરડી, કલમી આંબળા અને સિંગાપુર ચેરીના રોપા હોય છે. ખાસ તો ધરતી દિવસ છે ને એટલે ધરતીમાં સમૃદ્ધ થાય, હરિયાળી થાય, પાણીની વાત કરશું. અમે 1000 સોર્સ ખાડા કરશું વાડીઓમાં ખેડૂતોના સહકારથી એના જ ખર્ચે કે ભાઈ તમે તમારી વાડીનું જે પાણી છે એ વાડીની બહાર ન નીકળે એટલે 10x10 5 ફૂટ ઊંડો ખાડો કરી નાખો. જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ઉતરી જાય. તમારી વાડીએ તમે ઝાડ વાવો, ત્રણેય ઋતુના ઉનાળો ચોમાસુ ને શિયાળાના જે ફળ આપતા ઝાડ છે એ વાવો. તમારી વાડીએ ખેતરમાં પક્ષીઓ માટે જુવાર બાજરાની એક લાઈન વાવો. ટૂંકમાં ધરતીમાં સમૃદ્ધ થાય એવી કોશિશ. પ્લાસ્ટિક વપરાશ કેમ ઘટે ઝીણા મુદ્દા લેવાના છે કે ભાઈ લાઇટે આપણી ખોટી રીતે બળે નહીં. વાહને તમે એક દિવસ એવું અમે નક્કી કરવાના છે કે અઠવાડિયામાં 1 દિવસ પ્રાઇવેટ વાહન
આપણે ન વાપરીએ અને જનરલ વાહન વાપરીએ, એવું અમે કરવાના છે. શરૂઆત ઘણા બધા મિત્રો એગ્રી થઈ જ ગયા છે. એટલે ટૂંકમાં ધરતીમાં સમૃદ્ધ થાય એવા બધા પ્રયત્નોથી પ્લાસ્ટિકથી માંડી બધું અમે કરવાના છે. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મુકેશ દલાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને મુકેશ દલાલે પૂજા પાઠ કર્યા હતા. મીડિયા સાથેની વાતચીત કરતા ઉમેદવાર માતા પિતાને યાદ કરી ભાવુક પણ થયા હતા. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે કહ્યું હતું કે અમે પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છીએ, અમે જંગી બહુમતીથી જીતવાના છીએ, તેમાં કોઈ શંકા નથી. કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમર્થન ખૂબ જ જોવા મળી રહ્યું છે અને ચૂંટણી આચાર भारतीय जनता पार्टी के संगठन के और वहीवट की पूरी टीम की, हमारे आदरणीय फाइनेंस मिनिस्टर श्री कनुभाई देसाई साहब, हमारे केंद्रीय मंत्री और हमारे सांसद श्रीमती दत्ताबेन जोडोर, हमारे सात लोकसभा के सात विधानसभा के सात एमएलए श्री, हमारे सूरत महापौर के महापौर और स्थायी समिति के हमारे महानगर के प्रदेश अध्यक्ष निरंजन भाई धर्मेरा, हमारे दोनों स्वाधीन महामंत्री, हमारे प्रभारी श्री सूरत के और सूरत लोकसभा के प्रभारी श्री सुनील भाई सोलंकी, सुनील भाई सोनी और ये सब हमारे कोई आदमी पूरे के पूरे लोग हमारे साथ. ચૈત્રી નવરાત્રિની નોમના રોજ હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે, જેને લઈ પોલીસ દ્વારા રોડ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું. હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં 12 જેટલી નાની મોટી ભવ્ય શોભાયાત્રાઓ યોજાશે. આ રૂટ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન, સીઆઈએસએફ, ડીવાયએસપી, એસપી, મહિલા અને પુરુષ કર્મીઓ જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં રામનવમીએ જિલ્લામાં હિંમતનગરમાં 2, ઈડર 1, ખેડબ્રહ્મા 2, ખેરોજ 2, વડાલીમાં 1, પોસીનામાં 1 અને વિજયનગર 1 સ્થળે શોભાયાત્રા યોજાશે. જિલ્લામાં રામનવમીએ 1810 પોલીસ જવાનો બંદોબસ્ત કરશે. તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે, જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ 15 જેટલી રથયાત્રાઓ નીકળે છે, જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે, જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી. બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે 17 તારીખનો જે બંદોબસ્ત છે તેમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 42 પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ 1800 પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે. એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું. સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ. ગુજરાત રાજ્યમાં પોલીસ બેડામાં ધરખમ ફેરફાર થયા છે, જે અંતર્ગત કચ્છ બનાસકાંઠા પાટણ આઈજી તરીકે ચિરાગ કોરડિયાને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ આઈપીએસ ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છમાં પોલીસ વડા તરીકે રહી ચૂક્યા છે. ચિરાગ કોરડિયાએ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બને તેના પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત પોલીસ લોકો માટે, લોકોની જાનમાલની સુરક્ષા માટે વધુ કાર્યરત થાય તેમજ બોર્ડર વિસ્તારના કચ્છના બોર્ડર વિસ્તારોમાં વધુ પેટ્રોલિંગ કરી લોકોને કાયદા વિશે જાગૃતિ ફેલાવે તે બાબતે વાત કરી હતી. તેઓ પૂર્વ કચ્છમાં પોલીસ વડા તરીકે કામગીરી કરી ચૂક્યા છે, જેથી તેઓ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ આપને બધાને મળવાનું પણ થયું, તમારા પણ બધાના ફીડબેક લીધા. પૂર્વ કચ્છ એસપી, પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું. મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય, જળવાય, પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય, ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસ એમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ પ્રભાતનું મારું માર્ગદર્શન પણ રહેશે. ત્યારબાદ
આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે, એ પણ સારી રીતે એની ઉજવણી થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ, આગામી સમયમાં ઇલેક્શન પણ છે, ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય એ બાબતેનું મારું ફોકસ રહેશે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લોકસભા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરે આજ રોજ અટલ ભવન ખાતેથી ઉમેદવારી નામાંકન પત્ર ભર્યું હતું, જેમાં તેઓએ નામાંકન પત્ર ભરતા પહેલા કાર્યકરો સાથે અટલ ભવનથી રેલી કાઢી અને પોતાના ઉમેદવારીનું મનોબળ વધારવા હજારો કાર્યકરો સાથે જોડાયા હતા. અટલ ભવન દીપક પાડા રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રદેશની અમારી જનતાના સહયોગ અને આશીર્વાદના અમારી રેલી બહુ પડી હતી. અમારા ભવ્ય વિજયથી હોગા ઓર પ્રદેશની જનતા અમારે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ કે સાથ હૈ ઓર જરૂર હમ બીજેપીને અચ્છી માજી મેં ઉપસ્થિત હુએ હૈ કે આજ કા વિજય સંકલ્પ યાત્રાની વિજય માનો વિજય રેલી આપ સમજ સકતે એક ભવ્ય જો સમર્થન હૈ ભાજપા કા કેન્ડિડેટ પ્રત્યાશી કલાબેન ડેલકર કો ઉસપે પૂરે સંઘ પ્રદેશ કી ટીમ ઓર જનતા કા આશીર્વાદ હૈ. પહેલે તો મેં જો ભી આજ ઇસ તરહ સામને રેલી નિકાલી થી જો સંખ્યા મેં લોગ આયે થે સબસે પહેલે તો ઉનકા આભાર વ્યક્ત કરના ચાહતા હું. આજ નવરાત્રિ કે આઠમ કે દિન શુભ દિન પે આજ હમને હમારે પ્રત્યાશી કલાબેન ડેલકર ઉન્હોને આજ ફોર્મ ભરાયા ઓર હમે પૂરા વિશ્વાસ હૈ આજ જિસ તરહ સે રેલી હમારી રહી હૈ વો વિજય રેલી હી હમ કહે સકતે હૈ. और हमें पूरा विश्वास है पूरे नगर के लोग हमारे साथ है. विकसित भारत की जब बात करते हैं मोदी साहब का जो सपना है वो विकसित भारत में हमारा दादरनगर हवेली भी सबसे आगे रहेगा और हमें पूरा विश्वास है और मोदी साहब के साथ अभिनंदन देता हूँ. आज बड़ी समर्थन के साथ बड़ी संख्या में भाजपा के कार्यकर्ता जुटे थे और आज हमने का उम्मीदवार फॉर्म भर दिया है और मैं मानता हूं कि हम 1 लाख ज्यादा वोटों से विजय कलाबेन होंगे. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર નામાંકન ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા પહેલા કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન યોજાયું હતું, જેમાં સિદ્ધાર્થ પટેલ, પરેશ દાનાણી, પૂજા વંશ, ડોક્ટર કનુભાઈ કડસરિયા, પ્રતાપ દુધાત, વિરજી ઠુમર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જન આશીર્વાદમાં સ્ટેજ પર પહોંચતા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમર પિતા વિરજી ઠુમરને ગળે વળગી ભાવ વિભોર થયા હતા. સ્ટેજ પરથી જેનીબેન ઠુમરે સસરા બાબુભાઈ ચૌધરીને પગે લાગીને આશીર્વાદ પણ મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. ખેડૂતની દીકરી ટ્રેક્ટરો સાથે, એટલા માટે અમે કલેક્ટર ઓફિસ સુધી આવ્યા કે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં થયા ત્યારે ખેડૂતોને સંદેશો આપવા માંગીએ કે ખેડૂતને કોઈ ઉગારી શકે યા ખેડૂતની કોઈ ઢાલ બની શકે તો એ કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવાર બની શકે. ગરીબ, ગામડું અને મધ્યમ વર્ગ જ્યારે આ સરકારમાં બરબાદ થયું ત્યારે કલેક્ટર ઓફિસે આવી અને આ ઉમેદવારે સંદેશો આપ્યો કે ખેડૂતો જાગે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપે. આજે અમરેલી જિલ્લા સંસદીય મત ક્ષેત્રના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ થકી અને અમરેલી જિલ્લાના તમામ જનજન થકી આશીર્વાદ થકી આજે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને મારી જીતનો સંપૂર્ણ વિશ્વાસ છે. એટલા માટે કે જેની ઠુમ્મત એ જીતીને સંસદ સભ્ય બનીને જાય એટલા માટે નહીં, પરંતુ અમરેલી જિલ્લાનો દરેકે દરેક મતદારની વેદના પોતાની વેદના છે. દિલ્હી સુધી એનો અવાજ બનીને જેની ઠુમર જીતીને જાય એના વિશ્વાસ સાથે આજે હું ઉમેદવારી પત્ર નોંધાયું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.